हेलो विद्यार्थी मित्रों, चलो एक नवो पॉइंट भणीए छे अने ते छे उत्कलन बिंदु उन्नयन अचळांक केबी अने एन्थाल्पी फेरफार वच्चेनो संबंध। आ सूत्र छे जेने तमारे तारवानुं नथी, सीधो रिलेशन याद राखवानो छे। केबी एटले के मोलल उन्नयन अचळांक, बराबर। आर बराबर वायु अचळांक, वायु अचळांकनी किंमत छे 8.314। एकम याद राखजो, जूल प्रति केल्विन प्रति मोल। जो जूलमां एकम आपेलो ना होय तो त्यां कैलरीमां पण आपेलो होय एनું ध्यान રાખી રાખવાનું, ન આપેલો હોય તો યાદ રાખવાનું। નોર્મલી આપેલો હોય છે, પરંતુ મગજમાં રાખવાનું કે આર બરાબર કેલરીનો યુઝ કરવાનો હોય તો બે નો યુઝ કરવાનો, અને જૂલમાં ઉપયોગ કરવાનો આવે તો 8.314। કિલો જૂલ હોય તો 10^-3 વડે તેને ગુણવા પડે। T0 બરાબર શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, LV લેટેન્ટ ઉષ્મા એવું કહેવાય। એટલે શું? તો કે પ્રવાહીની ઉત્કલન ગુપ્ત ઉષ્મા। એટલે શું? તો કે 1 ગ્રામ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા એને કહેવાય છે લેટેન્ટ ઉષ્મા, અથવા પ્રવાહીની ઉત્કલન ગુપ્ત ઉષ્મા એવું કહેવાય। હવે તમે જુઓ, માની લો કે મારી પાસે દ્રાવક તરીકે પાણી છે, બરાબર। તો અહીંયા મારે કિંમત કેટલાને જોઈએ છે? 1 ગ્રામ માટે જોઈએ। હવે પાણીની વાત કરવા જાઉં તો પાણીનો અણુભાર કેટલો થાય? 18 ગ્રામ। હવે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીનો ફેરફાર, બરાબર। બાષ્પમાં રૂપાંતર કરવાનું છે એટલે કે વેપરમાં રૂપાંતર કરવાનું છે, અને વેપરમાં રૂપાંતર કરવાનું હોવાના કારણે હું અહીંયા લખીશ VAP, વેપોરાઇઝેશન। હવે 18 ગ્રામ પાણી કહેવાય, પાણીનો અણુભાર 18 ગ્રામ। તો 18 ગ્રામ માટે આટલી કિંમત, તો 1 ગ્રામ માટે કેટલી? તો હું શું કરીશ, 1 × ડેલ્ટા VAP H / કેટલા મૂકીશ? 18 ગ્રામ મૂકીશ। એટલે કે શું મૂક્યું મેં? પાણીનું આણ્વીય દળ। ચલો પાણી નથી લેતા, મેં બેન્ઝીન લીધું, બેન્ઝીનનો અણુભાર છે 78 ગ્રામ પ્રતિ મોલ। તો બેન્ઝીન માટે હું શું કરીશ, 78 ગ્રામ માટે ડેલ્ટા VAP H, તો 1 ગ્રામ માટે કેટલું? તો અહીંયા 1 × ડેલ્ટા VAP H / 78, તો 18ની જગ્યા શું આવે? 78। તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે ભાગ આવે છે આ 78 પણ છોડો, એની જગ્યા મૂકી દઉં છું કેપિટલ M। તો કેપિટલ M નો મતલબ શું થયો? દ્રાવકનો અણુભાર, બરાબર। એટલે કે મારે આની કિંમત શોધવાની હોય તો આ મારી પાસે જોઈએ, એટલે કે 1 મોલ માટેનો ડેલ્ટા VAP H નો એની વેલ્યુ અને ભાગ્યા જે મેં દ્રાવક લીધેલું છે એ દ્રાવકનો અણુભાર માટે મારે લેવાનો હોય। હવે એક કામ કરો, આની અંદર કિંમત મૂકી દઈએ, તો ધેરફોર KB ઇઝ ઇક્વલ ટુ R T0 સ્ક્વેર આ 1000, આ જે કિંમત છે એને અહીં મૂકી દો તો શું આવે? છેદમાં ડેલ્ટા VAPH, અને M1 ક્યાં જાય? ઉપર જતો રહે, તો અહીંયા ડેલ્ટા VAPH એ શું છે? અહીં લખી દઉં છું, ડેલ્ટા VAPH બરાબર 1 મોલ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા। આ 1 મોલ માટે છે, એને દ્રાવકના અણુભાર વડે આ રીતે ભાગી નાખવામાં આવે તો 1 ગ્રામની વેલ્યુ મળે, જે સૂત્ર આપણને જોઈતું હતું એ મળી ગયું। સૂત્ર યાદ રાખવાનું, કેમ કે આની ઉપર આધારિત દાખલા આવે છે, ક્લિયર। ચલો નોટ કરી લો, જે રીતે અહીંયા ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક હતો તે જ રીતે અહીંયા જે ઠાર બિંદુ અવનયન અચળાંક KL, પેલામાં KB આવતું હતું, આમાં KF આવે, બીજો કોઈ ફેર છે નહીં। આર T0 1000 એમાં કોઈ ફેર નહીં। LF પેલામાં શું હતું? LV એટલે વેપોરાઇઝેશન કરવા માટેનો V હતો, બરાબર। અહીંયા છે F એટલે કે ફ્રીઝિંગ માટેનો F। V નો મતલબ શું? 1 ગ્રામ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા। અહીંયા શું છે? 1 ગ્રામ ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા એને કહેવાય છે LF, બરાબર।
એજ પ્રમાણે બાકીના પોઈન્ટ છે એને નોટ કરી લો સૂત્રને જેવુંને જેવું છે પેલું સૂત્ર યાદ રહે તો આ સૂત્ર પણ તમને યાદ રહી જશે પછી આના દાખલા કરીએ ઓકે ચલો નોટ કરી લો એક્ઝામ્પલ છે પાણીની બાષ્પાયેલ ઉષ્મા 2.257 કિલો જૂલ પર ગ્રામ છે પાણીનો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક શોધો આ સૂત્ર યાદ રાખીશું હમણાં મેં જે સૂત્ર ભણાવ્યું એ સૂત્રની અંદર આપણે શું ઉપયોગ કર્યો હતો આવું કરેલું કામ કે KB is equal to RT0 square અહીંયા લખ્યું હતું M1 અહીંયા છે 1000 બરાબર અને અહીંયા લખ્યું હતું ડેલ્ટા VAPH સૂત્ર આ પણ ભણ્યા એક મોલ માટેની કિંમત આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો અહીં આપણને લેટેન્ટ ઉષ્મા કિલો જૂલ પર ગ્રામ એવું આપેલું છે એટલે 1 ગ્રામ માટેની કિંમત જ જોઈએ છે તો 1 ગ્રામ માટેની કિંમત છે મારે સૂત્ર કયું મૂકવાનું આ મૂકી દેવાનું બરાબર હવે જે જે વસ્તુ છે એનો લિસ્ટ બનાવી દઈએ R આપણને ખબર છે હવે તમે જુઓ અહીંયા જૂલ પ્રતિ કેલ્વિન છે બરાબર તો અહીંયા આપણે એકમ કયો જોઈએ આપણે જૂલ એટલે જે કિલો જૂલ હતું એને જૂલમાં કન્વર્ટ કરવા માટે આપણે 1000 વડે ગુણી નાખ્યા બરાબર પછી T0 પાણી માટે શું આવે 373 કેલ્વિન કોઈક વાર એનો ઉપયોગ 373.15 કેલ્વિન કરો તો જવાબ થોડો જુદો આવે જે જવાબ આપે હોય તે પ્રમાણે ગણવો પડે ના હોય કંઈ ના આપેલું હોય તો તમે કંઈ પણ ઉપયોગ કરી શકો છો બરાબર હવે કિંમતો મૂકી દો R બરાબર તો શું બને 8.314 ગુણ્યા T0 નો સ્ક્વેર એટલે 373 એનો સ્ક્વેર કરી દો અહીંયા છે આપણી પાસે 1000 લેટેન્ટ ઉષ્મા આપેલી છે તો 2257 એકમો અહીંયા લખેલા છે એટલે અહીંયા એકમો લખવાની જરૂર પડતી નથી એની કિંમત આવે છે 0.512 એકમ છે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ બરાબર એની કિંમત આવી ગઈ કેવી ચલો નોંધ કરીએ જે દાખલો હમણાં ગણ્યો એના જેવો બીજો એક્ઝામ્પલ છે બરફની ગલનગુપ્ત ઉષ્મા 1436.3 કેલરી પ્રતિ મોલ છે પાણીનો ઠાર બિંદુ અવનયન અચળાંક શોધો અહીંયા આપણે સૂત્ર વાપર્યું છે હવે તમે જુઓ આગલા દાખલામાં સૂત્ર કયું વાપર્યું હતું એમાં આ ભાગ ઉપયોગ નહોતો કર્યો નીચે શું મૂક્યું હતું એલ વી બરાબર હવે બીજું સૂત્ર પણ છે તમને ખબર હશે મને સમજાયું હતું કે આર ટી જીરો સ્ક્વેર અહીંયા 1000 અને એલ એમ ફ્રીઝિંગ માટે તો આ સૂત્રની જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો કે તો સમજો કે અહીંયા એકમ આપેલો તમે જુઓ ગલનગુપ્ત ઉષ્મા કેલરી પ્રતિ મોલ કિંમત આપેલી છે જો પ્રતિ મોલ કિંમત આપેલી હોય તો પછી તમારે ઉપયોગ કરવો પડે આ બરાબર બીજી વસ્તુ આર ની કિંમત અહીંયા જો કેલરી આપેલું હોય તો મારે અહીંયા કોનો ઉપયોગ કરવાનો હોય કેલરીનો ઉપયોગ કરવાનો ને એટલા માટે અહીંયા મેં આર બરાબર આ કિંમત મૂકી છે આગલા દાખલામાં શું હતું 8.314 આવતું હતું બરાબર તો જૂલ અથવા કિલો જૂલનો ઉપયોગ કરવાનો હોય તો 8.314 ને યાદ રાખવાનો પણ જો કેલરીનો ઉપયોગ કરવાનો હોય તો બેને યાદ રાખવાના T0 273 કેલ્વિન આ જગ્યાએ 273.15 કેલ્વિન આવો યુઝ કરો તો જવાબમાં થોડો ફેર આવી શકે બરાબર M1 પાણીનો આણ્વીય દર ખબર છે જ ડેલ્ટા ફ્યુઝન H બરાબર આટલા કિંમત આપણને આપેલી છે કેલરી પ્રતિ મોલ તો કિંમત માત્ર મૂકી દેવાની છે R બરાબર 2 ગુણ્યા આર ટી જીરો એટલે 273 એનો સ્ક્વેર M1 18 છેદમાં 1000 ઇન્ટુ 1436.3 આ કિંમત મૂકી દઈ બરાબર 1.87 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ બરાબર ચલો વાત કરીએ ટેક્સ્ટબુક નો ઇક્વેશન છે 2.31 એસેટિક એસિડ ટ્રાય ક્લોરો એસેટિક એસિડ અને ટ્રાય ફ્લોરો એસેટિક એસિડ ના સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં ઠાર બિંદુ અવનયન ઉપરના ક્રમમાં જોવા મળ્યો એટલે કે પહેલું એસેટિક એસિડ આપ્યું છે
પછી ટ્રાયફ્લોરોએસિટિક એસિડ આપ્યું છે અને ત્યારબાદ છે ટ્રાયફ્લોરોએસિટિક એસિડ આપ્યું છે એ જે ત્રણ ક્રમમાં આપેલા છે તો ઠાર બિંદુ અવનયન પણ આ ક્રમમાં જ છે એટલે કે એસિટિક એસિડ કરતા અનુ ઠાર બિંદુ અવનયન વધારે થાય છે એના કરતા અનુ ઠાર બિંદુ અવનયન વધારે થાય છે કેમ એવો આપણને પ્રશ્ન પૂછેલો છે તેનું કારણ તમને સમજાવું છું સમજો પહેલા તો આ એસિટિક એસિડ કહેવાય સીની સાથે ત્રણ એચ છે એ ત્રણે ત્રણ એચ ને કાઢી નાખવાના કારણે અને ત્રણ એફ લગાવવાના કારણે તેનું નામ થયું ટ્રાયક્લોરોએસિટિક એસિડ ઓરિજિનલ એસિટિક એસિડ શબ્દને યાદ રાખવાનો એચ ને કાઢીને સીએલ મૂક્યો તો ટ્રાયક્લોરોએસિટિક એસિડ અહીંયા એચ ને કાઢીને એફ મૂક્યો તો ટ્રાયફ્લોરોએસિટિક એસિડ તો કે શા માટે આના કરતા આનું અવનયન વધારે જાય આના કરતા આનું અવનયન વધારે જાય અવનયન વધારે જવું એનો મતલબ શું તો સિમ્પલ વિચારો માનો કે પાણી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઠરતું હોય તો એનાથી નીચા તાપમાને CH3COOH ઠરે એનાથી નીચા તાપમાને CCl3COOH એવું ઠરે એનાથી નીચે જઈએ તો CF3COOH આવું ઠરે આવું કેમ એવો આપણને પ્રશ્ન પૂછેલો છે મેઇન વસ્તુ પ્રશ્નની સમજ એ જ બરાબર છે જવાબ તો જ આવડે જો પ્રશ્ન બરાબર સમજ્યા હોઈએ ત્યારે હવે તમને દરેકને ખબર છે કે અવનયન વધે ક્યારે તો કે અવનયન ત્યારે વધે જ્યારે દ્રાવણમાં આયનોની સંખ્યા વધે ક્લિયર આ વાત સમજાયેલી છે અવનયન ક્યારે વધારે વધારે થાય તો કે જેમ આયનોની સંખ્યા વધારે તેમ અવનયન વધારે તો એનો મતલબ એવો થયો પાણીમાં આને ઓગાળો આને ઓગાળો અને આને ઓગાળો તો આનું આયનીકરણ વધારે થાય છે એનો મતલબ એવો થયો હવે પ્રશ્ન એ થયો કે આનું આયનીકરણ વધારે કેમ થાય છે તો તમે જુઓ મૂળ ચાવડી પાસે RCOOH એનું આયનીકરણ થાય તો શું છૂટું પડે RCOOH એનું આયનીકરણ થાય તો CrCOO- અને H+ આ રીતે આયનીકરણ થાય H+ જેટલો વધારે મુક્ત થાય એટલું આયનીકરણ વધારે હવે H+ વધારે મુક્ત ક્યારે થાય તો કે જો આ ઓક્સિજન H ને પોતાની તરફ બહુ જ પ્રબળતાથી ખેંચી ન રાખે તો ફરી સમજો આ H O પ્રત્યે બહુ જ પ્રબળતાથી આકર્ષાયેલો હશે તો આ H એસિડમાંથી આસાનીથી મુક્ત નહીં થાય જો આસાનીથી મુક્ત નહીં થાય તો આયનીકરણ ઓછું પણ જો આસાનીથી મુક્ત થઈ જાય છે તો આયનીકરણ વધારે હવે વિચારો કે H અહીંયા ક્યારે વધુ આકર્ષાયેલો હોય અને ક્યારે ઓછો આકર્ષાયેલો છે એસ ફોર એક્ઝામ્પલ સી ડબલ બોન્ડ ઓ ઓ અને એચ અહીંયા મૂક્યું છે આ સી અહીંયા મૂકું છું અહીંયા એચ પણ હોઈ શકે સીએલ પણ હોઈ શકે અને એફ પણ હોઈ શકે અહીંયા શું છે એને અત્યારે હું લગાવતો નથી કેમ કે આની મારે તમને સમજ આપી છે આ છે માઇનસ અને આ છે પ્લસ આ બોન્ડને મારે તોડવો છે જો આ જગ્યાએ ઋણ ભારનું પ્રમાણ વધારે હોય ફરી સમજો બરાબર આ જગ્યાએ ઋણ ભારનું પ્રમાણ વધારે હોય તો H+ ને પોતાની પ્રત્યે વધુ આકર્ષી રાખે અને જો વધુ આકર્ષી રાખે તો H+ સરળતાથી મુક્ત ન થાય પણ જો અહીંયા ઋણ ભારનું પ્રમાણ ઓછું છે તો આ H+ ઓક્સિજન પ્રત્યે ઓછો આકર્ષાયેલો હોય અને તે સંજોગોમાં આ H+ બહુ જ આસાનીથી મુક્ત થઈ જાય આ વાત થઈ ગઈ હવે તમે સમજો અહીંયા કોણ કોણ જોડાયેલું છે તે પહેલી વાત તો CH3 લો CH H અને H આવું થયું આ જે CH3 ગ્રુપ છે એની જે અસર છે એને કહે છે પ્લસ આઈ અસર પ્લસ આઈ અસર એટલે શું ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ બરાબર પ્લસ આઈ અસર તો CH3 ગ્રુપ છે એ પ્લસ આઈ અસર ધરાવે છે પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે છે એટલે પોતાના ઇલેક્ટ્રોન આ બાજુ આપે પરિણામે ઇલેક્ટ્રોન આ તરફ ગયા ઇલેક્ટ્રોન આ તરફ ગયા પરિણામે ઓક્સિજન પાસે ઋણ ભારનું પ્રમાણ વધ્યું ઋણ ભારનું પ્રમાણ વધ્યું માટે H+ વધુ આકર્ષાયા H+ વધુ આકર્ષાયા માટે H+ ને છોડવા માટે આ ઓક્સિજન તૈયાર નથી માટે અહીંયા એસિટિક એસિડ પોતાના H+ ને આસાનીથી આપશે નહીં આયનીકરણ બરાબર થશે નહીં આયનોની સંખ્યા સૌથી ઓછી હશે અને આયનોની સંખ્યા ઓછી મળે છે
માટે આનું અવનયન થોડુંક જ થાય બરાબર જ્યારે અહીંયા એફ અને સીએલ બેની વાત કરી લઈએ તો એફ ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તમને કદાચ ખબર હશે એફ સીએલ બીઆર અને આઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ પરમાણુનું કદ વધતું જાય આનું કદ સૌથી નાનું વિદ્યુત ઋણતા સૌથી વધારે વિદ્યુત ઋણતા સૌથી વધારે માટે અહીંયા જે અસર ઉત્પન્ન થશે એ માઇનસ આઈ અસર ઉત્પન્ન થાય અહીંયા કઈ અસર હતી પ્લસ આઈ અસર ઇલેક્ટ્રોનને દાન કરવાની વાત હતી જ્યારે અહીંયા શું છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વાત છે તો અહીંયા એફ વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે આ કાર્બનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ પ્રબળતા દેખાય છે એટલે કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ખેંચ પડે ખોટ પડે એટલે શું કરે બીજા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે તો અહીંયા તમે જુઓ આ રીતે આપેલું છે C ડબલ બોન્ડ O O અને H આને ખોટ પડે એટલે એ ઇલેક્ટ્રોન આની પાસેથી ખેંચે આની પાસેથી ખેંચે એટલે અહીંયા ઓક્સિજન પાસેથી ખેંચે તો અહીંયા માઇનસ પ્લસ જે છે એમાં આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ ગયો પરિણામે O ની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થઈ ગઈ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થઈ ગઈ માટે H પ્લસ નું મુક્ત થવું આસાન થઈ ગયું અને H પ્લસ નું મુક્ત થવું આસાન થવાના કારણે આનું આયનીકરણ સૌથી વધારે થાય બરાબર F કરતા Cl ની વિદ્યુત ઋણતા ઓછી છે અહીંયા પણ માઇનસ આઈ અસર જ છે અહીંયા પણ ઇલેક્ટ્રોન ખેંચવાની વાત ચાલે છે પરંતુ અહીંયા જેટલો ઇલેક્ટ્રોન ખેંચાય એના કરતા અહીંયા ઇલેક્ટ્રોન ઓછો ખેંચાય માટે અહીં જેટલું આયનીકરણ થાય એના કરતા અહીંયા આયનીકરણ ઓછું થાય ક્લિયર જ્યારે અહીંયા તો સામેથી આપે છે તો અહીંયા આયનીકરણ વધારે થવાના કારણે H+ વધારે પ્રાપ્ત થાય છે આયનો વધારે મળે છે આયનો વધારે મળે છે માટે અવનયન વધારે ને વધારે થયો આ મેં તમને સમજ આપી તમારે પરીક્ષામાં લખતી વખતે આટલું બધું વર્ણન લખવાનું નથી તમારે સિમ્પલ એટલું લખવાનું છે કે 1 2 ને 3 જેવું કહ્યું છે એવો જ ક્રમ છે કેમ તો સિમ્પલ લો કે ટ્રાયફ્લોરોએસેટિક એસિડ એ સૌથી વધુ આ ત્રણે ત્રણની અંદર ટ્રાયફ્લોરોએસેટિક એસિડ એ સૌથી પ્રબળ એસિડ છે અને પરિણામે તેનું આયનીકરણ સૌથી વધારે થાય છે માટે તેમાંથી આયનો સૌથી વધુ મળે છે અને માટે તેનું ઠાર બિંદુ સૌથી નીચું છે બરાબર અવનયન સૌથી વધારે છે ત્યાર પછી અહીંયા તમે જુઓ F કરતા Cl ની વિદ્યુત ઋણતા ઓછી છે માટે CF3COOH ની સરખામણીમાં CCl3COOH ઓછો પ્રબળ એસિડ છે ઓછું આયનીકરણ થાય આની સરખામણીમાં ઓછા આયન મળે માટે તેનું ઠાર બિંદુ આની સરખામણીમાં સહેજ ઉપરના લેવલમાં આવે એસિડિક એસિડ એમાં પ્લસ આઈ અસર ધરાવે છે આ બધાની સરખામણીમાં 1 2 ને 3 એમાં આ સૌથી દુર્બળ એસિડ છે બહુ જ ઓછું આયનીકરણ થાય દ્રાવણમાં આયનો સૌથી ઓછા મળે માટે આયનો ઓછા મળતા હોવાના કારણે ઠાર બિંદુનું અવનયન ઓછું જેમ આયનો વધારે ઠાર બિંદુ અવનયન વધારે ટેક્સ્ટબુક નો એક્ઝામ પ્રશ્ન છે 2.23 નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતર આણ્વીય આકર્ષણીય પારસ્પરિકતા સૂચવો એટલે શું બે પદાર્થ આપેલા છે એ બંને પદાર્થો વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ છે એને જણાવો એવો આપણને પ્રશ્ન પૂછેલો છે બરાબર તો સૌથી પહેલા છે n હેક્ઝેન અને n હેપ્ટેન તો સમજો n n હેક્ઝેન અને n હેપ્ટેન આનું સૂત્ર શું આવે C6 6 2 12 ને 2 14 હેપ્ટેન તો અહીંયા છે C7 H 7 2 14 14 ને 2 100 આ બે પદાર્થ આપેલા છે તો સમજો કે આ જે પદાર્થ છે એ અધ્રુવીય છે બંને પદાર્થો કેવા છે અધ્રુવીય જો આપેલા બંને પદાર્થો અધ્રુવીય આપેલા હોય તો તે બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ એને કહેવાય છે લંડન આકર્ષણ બળ બરાબર અથવા તેને વિસર્જન આકર્ષણ બળો તરીકે પણ ઓળખવામાં આવે છે તો જ્યારે પણ અધ્રુવીય અને અધ્રુવીય આવે તો હંમેશા તેનું આકર્ષણ કયું કહેવાનું ડિસ્પર્શન બળો
डिस्पर्सन बल अथवा विसर्जन बल अथवा लंडन आकर्षण बल तरीके ओळखवामां आवे छे। फ्रिज लंडन नामना वैज्ञानिके आ आकर्षण बल नी माहिती आपी हती। 11मा साइंस मां वस्तु आवती हती, कदाच तमने खबर हशे। हवे चोपड़ीमां आ बे આપેલા છે એનો મતલબ એવો સમજવાનો નહીં કે આ બે પૂછાય, તમારા મગજમાં શું બેસાડવાનું, અધ્રુવીય પદાર્થ છે કે નહીં, બરાબર? તો આ અધ્રુવીય છે, આ અધ્રુવીય છે। તમને એમ કે બેન્ઝીન અને ટોલ્યુઇન, તો બેન્ઝીન પણ અધ્રુવીય છે, ટોલ્યુઇન પણ અધ્રુવીય છે। તમને એમ કે મિથેન અને ઇથેન અને પ્રોપેન, કોઈ પણ બે આલ્કેન આપેલા હશે તો સમજી લેવાનું કે તે અધ્રુવીય પદાર્થો છે, અને અધ્રુવીય પદાર્થો છે માટે આકર્ષણ આ રીતે આવે। તમે જો એના જેવો બીજો પ્રશ્ન છે, I2 અને CCl4, તો I2 અધ્રુવીય છે અને CCl4 પણ અધ્રુવીય છે। મનમાં પ્રશ્ન થાય કે સાહેબ એવું કેવી રીતે ખબર પડે કે આ અધ્રુવીય છે અને આ ધ્રુવીય છે? હવે પ્રશ્ન તમારા મનમાં થયો હતો, ના થયો તો થવો જોઈએ, અને થયો હોય તો એ સારી વસ્તુ છે કે તમારું માઇન્ડ સાયન્સ વિશે વિચારનારું છે। તો જુઓ, પહેલી વાત તો અહીંયા બંને પરમાણુ કેવા છે, એક જ પ્રકારના છે। જો પદાર્થની અંદર બધા જ પરમાણુઓ એક જ પ્રકારના હોય અને એનો જે અણુ આવે એ બધા કેવા કહેવાય, અધ્રુવીય। તો તમે જુઓ H2, Cl2, Br2, I2, S8, P4, N2, O2, આ જેટલા બધા આપેલા હોય એ બધા અધ્રુવીય છે, ક્લિયર? તો સાહેબ અહીંયા કેવી રીતે ખબર પડે? અહીંયા તો તમે જુઓ CCl4 આપેલું છે, તો જુઓ સેન્ટરમાં એક પરમાણુ આપેલો છે C, એની સાથે Cl જોડાયેલો છે। કેન્દ્રસ્થ પરમાણુની સાથે જોડાયેલા બધા જ પરમાણુઓ એક જ પ્રકારના હોય અને બધાના બોન્ડ એંગલ એક સરખા આવતા હોય તો તે અધ્રુવીય હોય। કેન્દ્રની અંદર જોડાયેલો પરમાણુ છે, એની આજુબાજુ જોડાયેલા જે પરમાણુઓ છે બધા એક જ પ્રકારના છે અને દરેકના બોન્ડ એંગલ એક સરખા આવતા હોય તો તેવા પદાર્થો અધ્રુવીય બનતા હોય છે। તો CCl4 અધ્રુવીય છે, તો CBr4 પણ અધ્રુવીય છે, CF4 પણ અધ્રુવીય છે, CI4 એ પણ અધ્રુવીય બને, બરાબર? CO2 એ પણ અધ્રુવીય બને। કેમ એવું? આનો એંગલ 180 ડિગ્રી, આનો એંગલ પણ કેટલો આવે, 180 ડિગ્રી। BF3 અધ્રુવીય છે, FFF 120 120 120, બધા જ એંગલ એક સરખા છે। 11મા સાયન્સમાં રાસાયણિક બંધનું ચેપ્ટર આવ્યું હતું, જો તમે તેને ધ્યાનપૂર્વક સમજેલું હશે તો આ વસ્તુ તમને વધુ સરળતાથી આવડી શકે, બરાબર? ઓકે, આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે કયા પ્રકારનું આકર્ષણ બળ છે। તો આ અધ્રુવીય, આ અધ્રુવીય, અધ્રુવીય, અધ્રુવીય મને જવાબ પણ શું આવે, લંડન આકર્ષણ બળ અથવા વિસર્જન બળ પણ કહી શકાય અથવા તેને ડિસ્પર્શન બળ પણ કહી શકાય। ચલો અહીંયા જુઓ, NaClO4 અને પાણી, પાણીનું સૂત્ર ખબર છે, HOH માઇનસ પ્લસ પ્લસ, આ બોન્ડ એંગલ અને આ બોન્ડ એંગલ બંને જુદા છે, બરાબર? એટલે આ જે પદાર્થ છે એ કેવો છે, ધ્રુવીય છે। આ જે પદાર્થ છે એનું આયનીકરણ થાય, કેવી રીતે આયનીકરણ થાય, Na પ્લસ અને ClO4 માઇનસ, તો આ રીતે આયનો છૂટા પડે છે। તો આ આયનીય પદાર્થ છે, આ ધ્રુવીય પદાર્થ છે, તો બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ કયું કહેવાય, આયન અને દ્વિધ્રુવ આકર્ષણ બળ, બરાબર? હવે તમને આજ આયન પૂછે એવું થોડું છે, NaCl, KCl, આલ્કલી સમૂહ, લિથિયમને છોડવાનો, લિથિયમની થોડી વિશેષતા છે, એટલા માટે સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સેઝિયમ, બરાબર? બીજો સમૂહ એમાં બેરિલિયમ જવા દો, મેગ્નેશિયમને બી થોડો જવા દો, કેલ્શિયમથી સ્ટાર્ટ કરો તો CA, BA, SR, એના હેલોજન સાથેના જે તત્વો સંયોજન છે એ બધા આયનીય બંધ ધરાવનારા પદાર્થો છે। ઘણા બધા છે એવા, બધાનું લિસ્ટ તો મૂકી શકાતું નથી, પરંતુ CuSO4 જેમાંથી આયનો છૂટા પડતા હોય એ બધા આયનીય પદાર્થો, આ ધ્રુવીય પદાર્થ છે। તો આકર્ષણ કેવું કહેવાય, આયન દ્વિધ્રુવ આકર્ષણ બળ। અહીંયા તમે જુઓ CH3OH અને એસિટોન, CH3OH આની જગ્યાએ કોઈ પણ આલ્કોહોલ આપી શકે,
આ CH3 ની જગ્યાએ લખવું જોઈએ આ રીતે R OH આ પ્લસ ડેલ્ટા અને માઈનસ ડેલ્ટા આમાં ધ્રુવીય છે પદાર્થ એસિટોન એસિટોન નું સૂત્ર છે CH3 C ડબલ બોન્ડ O અને CH3 કાર્બન કરતાં ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે છે મળે આ છે આંશિક ઋણભારી કાર્બન છે આંશિક ધનભારી આ જે બંધ છે એ ધ્રુવીય છે આ બંધ એ પણ ધ્રુવીય છે ટૂંકમાં મિથેનોલ પણ ધ્રુવીય છે એસિટોન પણ ધ્રુવીય છે બંને ધ્રુવીય છે તો આ કષણ કેવું કહેવાય દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ એવું કહેવામાં આવે આ કેવું કહેવાય આયન દ્વિધ્રુવ આકર્ષણ બળ પાણી દ્વિધ્રુવીય છે એસિટોન પણ છે હવે જો આ બેનું મિશ્રણ આપેલું હોય તો શું કહેવાય એ જ કહેવાય ને આ બેને મિશ્રણ આપેલું હશે તો કહીશું દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ માની લો કે તમને એમ કે એક આ છે અને એક આ છે એને મિશ્ર કર્યા છે તો આ કેવો છે અધ્રુવીય પદાર્થ છે અને આ પદાર્થ કેવો છે દ્વિધ્રુવીય તો કે અધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ એ પ્રકારનું આકર્ષણ બળ કહેવાય એમાં પ્રેરિત ધ્રુવીય બળ આવે પ્રેરણા આપે આની પ્રેરણા આની અંદર મળે ચલો પછી વાત કરું છે એની કેવી રીતે થાય તે એસિટોનાઇટ્રાઇલ અને એસિટોન તો એસિટોનાઇટ્રાઇલ અને એસિટોન તો એસિટોનાઇટ્રાઇલ નું સૂત્ર શું છે CH3CN બરાબર એસિટોન નું સૂત્ર છે CH3 C ડબલ બોન્ડ O અને CH3 આ છે પ્લસ ડેલ્ટા આ છે માઇનસ ડેલ્ટા કાર્બન કરતાં ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે છે માટે ઇલેક્ટ્રોન ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષાય કાર્બન આંશિક ધનભારી ઓક્સિજન આંશિક ઋણભારી બંધ બની ગયો ધ્રુવીય અહીંયા પણ આ છે માઇનસ ડેલ્ટા આ છે પ્લસ ડેલ્ટા કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પ્રત્યે વધુ આકર્ષાય માટે N આંશિક ઋણભારી કાર્બન આંશિક ધનભારી એટલે આ જે બંધ બન્યો એ બંધ કેવો બન્યો ધ્રુવીય આ પણ ધ્રુવીય આપણ ધ્રુવીય તો આકર્ષણ કેવું કહેવાય દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ બરાબર અમે આપણા પ્રેરિતની વાત કરતા હતા જોઈ લઈએ આપણે પ્રેરિત આકર્ષણ બળ કેવી રીતે આવે છે તે માનો કે આપણી પાસે આ એક પદાર્થ છે એનો અણુ છે આ અણુ કેવો છે અધ્રુવીય અધ્રુવીય એટલે શું માની લો કે અહીંયા પ્લસ અને માઇનસ ચાર્જ આપેલો છે અને ચલો એવું બી નથી લખતા આપણે એવું પ્લસ માઇનસ એવું ઇજબાર છે નહીં વેચાયેલો છે પણ ઓવરઓલ ઓવરઓલ દાખલા તરીકે તો ગણું કે CCl4 નો અણુ છે તો CCl4 નો અણુ એ કેવો છે અધ્રુવીય અણુ બરાબર આ જે પદાર્થ છે ધ્રુવીય છે કે જેમાં પ્લસ અને માઇનસ આવા બે છેડા છે જ્યારે આમાં પ્લસ અને માઇનસ એવા છેડા નથી તો આ જે પદાર્થ છે એ પદાર્થ કેવો છે અધ્રુવીય છે આ પદાર્થ કેવો છે તો ધ્રુવીય છે હવે આવો પદાર્થ આવો અણુ આવા અણુની નજીકમાં જાય તો શું થાય આ માઇનસ વિજભાર આની નજીકમાં આવે હવે આ જે અણુ આપેલો છે એમાં ક્યાં ઋણભાર તો હશે દાખલા તરીકે ચાલો આપણે H અને H લઈ લઈએ તો આની પરનો વિજભાર ઝીરો આની પરનો વિજભાર ઝીરો કેમ ઝીરો એટલા માટે ઝીરો કે આ અને આ બંનેની વિદ્યુત ઋણતા સરખી છે એટલે આવો એક અધ્રુવીય ઘટક આવેલો છે આપણે એચ નું ઉદાહરણ કાઢી રાખીએ છે હું એ અને એ એવું લઉં છું બે સમાન પ્રકારના પરમાણુ આપેલા છે હવે આ જરા નજીકમાં જાય તો આની પાસે પોતાનો ઇલેક્ટ્રોન હશે તો ખરો આ નથી તો એ સંજોગોમાં આ બંનેમાં જુઓ તો જેટલો ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયેલો છે એટલો જ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયેલો છે ક્યારે આ બંને છે ત્યારે પણ જો આવો કોઈ ઘટક તેની નજીકમાં આવે તો આના ઋણભારને કારણે આની ઉપર પ્રેરણા મળે એટલે શું થશે આના ઋણભારને કારણે અહીંનો ઋણભાર એનાથી દૂર જાય આના ઋણભારને કારણે આનો ઋણભાર અપાકર્ષાય સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય એટલે અપાકર્ષણ થવાને કારણે આનો જે ઋણભાર છે એ દૂર ચાલ્યો જાય દૂર ચાલ્યો જાય એટલે ઋણભાર આ બાજુ આવે એટલે અહીંયા બન્યો ઋણ અને આ શું બની ગયો પ્લસ એટલે કે આમાં ધ્રુવીયતા નહોતી પરંતુ આને કારણે ધ્રુવીયતા પ્રાપ્ત થઈ એટલે કે જો આપણી પાસે કોઈ પદાર્થ એવો આપેલો હોય
કે એક ધ્રુવીય છે અને બીજો અધ્રુવીય છે તો તેનું જે આકર્ષણ બળ છે એના માટે શું કહી શકાય અધ્રુવીય એટલે આની પ્રેરણા બળ છે એટલે કે ધ્રુવીય પ્રેરક અધ્રુવીય પદાર્થ એટલે કે ધ્રુવીય જે છે એ અધ્રુવીય પદાર્થની અંદર પ્રેરણા આપે છે અને માટે તેમની વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે એવું કહેવામાં આવે બરાબર આજનો એક આ પોઈન્ટ ક્લિયર કરીએ પછી આપણે બીજું ભણીશું